આઠ વર્ષનું બાળક દીક્ષા લે કે ના લે? ધરમસિંહભાઈ, કોઈ આઠ વર્ષનું બાળક તમને એમ પૂછે, દાદા મારે દીક્ષા લેવી છે, લઉં કે ના લઉં? શું કહ્યું? હે, લેવા લેવા છે? અરે લેવામાં કાંઈ વાંધો નહીં, એમ જ કહો. ઓકે, એ કે લેવાય તો પછી મારે શું કામ? તમે લ્યો ને, આપણે બે હાથે લઈએ. મારે લેવાય ને તમારે ના લેવાય? તમે તો રિટાયર થઈ ગયા, રિટાયર થયા છો? રિટ્રાયલ તો નથી ચાલતી ને? મેં એવું સાંભળ્યું છે કે આ એમજી રોડનું નામ બદલાઈને રજવાડી રોડ પડવાનું છે. ત્યાં સુધી પણ શાસ્ત્ર એમ કે છે કે કાદવમાં પગ નાખીને પછી એને પાણીથી ધોવા એ કરતા બેટર છે કાદવમાં પગ નાખવાનું બંધ કરી દો. ચિકા રૂપિયા કમાયા પછી એને વાપરો એ સારી વાત છે, પણ વાપરી અને પાછા એ પગ ધોવા જેવું બરાબર છે. રૂપિયા કમાવા એ કાદવમાં પગ નાખવા, રૂપિયા વાપરવા એ પાણીથી પગ ધોવા. અમારે ત્યાં શાસ્ત્ર એમ પણ કે છે પરિગ્રહનું પરિમાણ કરી દો, ધેટ મીન્સ કાદવમાં પગ નાખવાનું જ બંધ. આ જૈન શાસન સિવાય તમને બીજું કોઈ નહીં કહી શકે. હું જ કહી શકું એમ નથી કહેતો, આ જૈન શાસન કહી શકશે. અમારે ત્યાં એમ કહેવામાં આવે છે 5 લાખ રૂપિયા કમાય અને 5 લાખ રૂપિયા સારા કામની અંદર વાપરે એને ત્યાં એના હજી બહુમાન થાય છે, પણ જૈન સંઘની અંદર 5 લાખ રૂપિયાથી મહિને વધારે કમાણી નહીં કરવી એના બહુમાન થાય છે ખરા? સિદ્ધિદમ શ્રેણીદમ અને માસ કમળના બહુમાન થાય છે, પરંતુ જિંદગીભર માટે જેને રાત્રિ ભોજનના ત્યાગ કર્યા એના બહુમાન થાય છે ખરા? સિદ્ધિ તપ, શ્રેણી તપ નિત્ય તપ નથી, નૈમિત્તિક તપ છે. યાવત જીવ માટે રાત્રિ ભોજનનો ત્યાગ એ નિત્ય તપ છે. નૈમિત્તિક તપ કરતા નિત્ય તપ ચડે. 5 કરોડ રૂપિયા વાપરી દેવા એ પણ એક નૈમિત્તિક દાન છે, અને જિંદગીભર માટે આટલાથી વધારે મારે રાખવા નહીં, આ નિત્ય ધર્મ છે. ધર્મના સંસ્કાર પાડવાના છે, પાપના સંસ્કાર તોડવાના છે. આ ભવ એના માટે મળ્યો છે. અને બે માંથી પહેલા શું કરવાનું તમે જો મને પૂછતા હો તો હું તમને 100% કહીશ કે પાપના સંસ્કાર પહેલા તોડો, ધર્મના સંસ્કાર પછી પાડો. દેટ મીન્સ રાત્રિ ભોજનનો ત્યાગ પહેલા કરો, વર્ષી તપ પછી કરો, કંદમૂળનો ત્યાગ પહેલા કરો, સિદ્ધિ તપ પછી કરો, અભક્ષનો ત્યાગ પહેલા કરો, માસ્કમણ પછી કરો, અને ઠંડા પીણા વગેરે બધી જ ચીજોનો ત્યાગ પહેલા કરો, શ્રેણી તપ પછી કરો. સેના બહુમાન કર્યા મને વાંધો નથી, સિદ્ધિ તપ, શ્રેણી તપ, વર્ષી તપના બહુમાન કરો, એની સાથે મારે કોઈ વાંધો નથી. પણ વલસાડ સંઘને હું પૂછું છું, આખા વલસાડની અંદર 5-25 જણા તો હશે કે નહીં કે જેને લાઈફ ટાઈમ અને રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો હશે? વધારે હશે. કર્યા બહુમાન? પર્યુષણ દરમિયાન કર્યા બહુમાન? અને એમાં જયારે 20-45 વર્ષની ઉંમરના યુવાનો અને યુવતીઓ જયારે એનો ત્યાગ કરે એનું બહુમાન કરો, કેટલાને આલંબન મળે કે ના મળે? હમણાં હું નવસારીમાં, તો મારે 44 વર્ષ પૂરા થયા અને 45મું દીક્ષા જીવનનું વર્ષ પેટું, વૈશાખ સુદ 13, ત્યાંના ટ્રસ્ટીએ કીધું એમના યુવાનોને કે આવતીકાલે તમે સજાવી દેજો, ધજાવી દેજો, સિંહાસન બનાવી દેજો. યુવાનોને કીધું, મેં સાંભળી લીધું. પછી મેં મારા પ્રવચનમાં કીધું, મારે આવા કોઈ સિંહાસન નથી જોઈતા, આ સિંહાસન પર બેસવા માટે અમે દીક્ષાઓ નથી લીધી. તો અમારા ઘરની અંદર પણ બધું જ છે, અમારા ભાઈઓની ફેક્ટરી પણ છે, અમારા ભાઈઓને ઘરે બંગલા પણ છે, ફ્લેટ પણ છે, ગાડીઓ પણ છે, બધું જ છે. એ સિંહાસન પર બેસવા માટે જો દીક્ષા લીધી હોત તો અમારે ઘર છોડવાની જરૂર શું હતી? તમારે ખરેખર અમારી દીક્ષા તિથિની ઉજવણી કરવી હોય, આ વલસાડમાં જેણે રાત્રિ ભોજનના ત્યાગ જિંદગીભર માટે કર્યા એનું બહુમાન કરો. અને સંઘે તરત જ નક્કી કર્યું 20-45ની ઉંમરના 45 જણાનું બહુમાન કરવું. તમને જાણીને આનંદ થશે, અમારે ત્યાં 150 યુવાનો છે. વીએસજીના 150માંથી 20 ભાઈ અને 10 બહેન, એટલે કે એમના ઘરવાળા, એવા 30 જણા નીકળ્યા કે જેઓ 20-45ની વચ્ચેના છે અને એમણે જિંદગીભર માટે રાત્રિ ભોજનના ત્યાગ કર્યા છે. દરેકનું 1000-1000 રૂપિયાથી બહુમાન કર્યું. રૂપિયા મહત્વની વાત નથી, બહુમાન મહત્વની વાત છે. પાપના સંસ્કાર તોડવા પડશે, ધર્મના સંસ્કાર નાખવા પડશે. અને ધર્મના સંસ્કાર નાખવા અને પાપના સંસ્કાર તોડવા માટેની 3 કન્ડિશન. નંબર 1, ધર્મ જે પણ શરૂ કરો છો સતત કરો.
કન્ટિન્યુઅસ. આપણો ધર્મ બ્રેક કે બાદ, બ્રેક કે સાથ, ટી પર આવે ને, અચાનક કઈ બગડી જાય તો શું આવે? બ્રેક કે લીએ, રૂકાવટ કે લીએ, ખેદ પતી ગયું. પાપના ક્ષેત્રમાં તમારી કન્ટિન્યુટી અખંડ છે, ધર્મના ક્ષેત્રમાં કન્ટિન્યુટી છે જ, ખંડિત થઈ જાય. ફરિયાદ કરવાનું પહેલા બંધ કરો, આન્સર શોધો કે મને કેમ પૂજા કરવાનું મન નથી થતું, મને કેમ સામાયિક કરવાનું મન નથી થતું. કોઈ મહાત્માએ ચાર્જિંગ કર્યું, મેં શરૂ તો કરી દીધું, મહિનો થાય પહેલા પૂજા બંધ, મહિનો થાય પહેલા સામાયિક બંધ, મહિનો થાય પહેલા વિહાર બંધ. આજે એક કલાક સુધી હું તમારામાં પાવર ભરીશ, એક મહિના સુધી તમારા વિહાર ચાલશે, મહિના પછી ભાઈ સમાચાર મળશે, કહાં હૈ જહાં થે વહાં.